सदानंदाम्बोति स्मितरुचिर पूर्णेन्दुवदना प्रफुल्लाम्बो जन्माच्छद सदृश शोभक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम् मंदहासरुचिरादनाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय बधाई भक्तों ने हेते जय स्वामीनारायण सदगुरु निष्कुळानंद स्वामी मनगंजन ग्रंथनी अंदर छेले परतक मन निज मन ने एम कहे छे मारी पासे संकल्प ने विकल्प आ बे ए प्रकारना योद्धाओ छे जे संकेत विना आवे छे निर्भय छे અને એવા ખતરનાક છે કે તારું રાજ થઈ ગયેલું હોય તો પણ તને રાજ્યમાંથી કાઢી શકે એવા છે. પંચ વિષય પ્રચંડ ભળ જે વન ગન વિષય વિકાર કેટલાય પ્રકારના ભોગને ભોગવવા માટે જીવને લઈ જાય એવા છે. રાત અને દિવસ જીવાત્માને હેરાન કરવાવાળા આ પંચ વિષય રૂપી પાંચ ભળવીરના દીકરા છે જે મારા પક્ષે છે પ્રતક મન કે માટે તું મારી સાથે લડવાનું છોડી દે. આગળ હજુ કહે છે હાર જીતના હેત સુ મેલે ન કદીએ મરોડ ચાલે ચાળે ચોગના કરે ઉપાસન ક્રોડ જેતા પદાર્થ જગતમાં તેતા ઉપર તાન અને કઈ ઈચ્છા ઉરમાં ઠરે નવરતી ઠાન. અહીં આગળ કહે છે પરતક મન કે મારી પાસે હજુ હાર અને જીત, હાર અને જીતમાં હેત થઈ જાય એવા બે મોહ પમાડે એવા યોદ્ધા છે. મોહક યોદ્ધા જેને કહેવાય એ એવા યોદ્ધા છે કે ગમે તે જીવને એ હાર અને જીત પોતાને વિશે ખેંચી લે છે. નિજ મનને પરતક મન એમ કહે છે કે તું ગમે એટલું જોર કરીશ, તું જીવને ગમે એટલું સમજાવીશ, પણ જ્યારે હાર અને જીત રૂપી મારા યોદ્ધાઓ મેદાનમાં આવશે ત્યારે તું પણ હલબલી જઈશ અને આ નગરનો જે રાજા આત્મા છે એ પણ હલબલી જશે.
જીવને જ્યારે કોઈની પણ સાથે લડવાની ઈચ્છા થાય છે ત્યારે એવું એ નક્કી કરે છે કે હું જીતીશ. જીતે છે તો એટલો બધો હરખમાં ને અભિમાનમાં આવે છે કે જેના કારણે એ પાછો હારે છે. જે હાર્યો છે એને બમણું રમવાની ઈચ્છા થાય છે કે હજુ જીતી જાઉં. જેમ કે કસિનોમાં કોઈ રૂપિયા રમવા જાય, કસિનોમાં જે ગેમો આવતી હશે મને તેનું કોઈ જ્ઞાન નથી, પણ એટલી ખબર છે કે કસિનોમાં લોકો જાય જુગાર રમવા. એની અંદર જે વ્યક્તિ ગયો હોય એ 5 રૂપિયા રોકે છે અને એને 500 રૂપિયા મળે છે, એટલે 450 જીત્યો. જીત્યો એટલે પરતક મન શું કરશે? હજુ એને ફરી વાર રમાડવા માટે પ્રયત્ન કરશે. ફરી જીત્યો એટલે ફરીથી પરતક મન એને રમાડશે. હવે રમતા રમતા એવું થયું કે હવે બાજી હારવા લાગ્યો. જીત્યો તો 1000 અને ગુમાવ્યા 2000. 20 વખત પ્રયત્ન કર્યો તો પણ હાર્યો, તો પણ એ શું વિચારશે? હજુ એવું રમું. પછી એ 500માં હાથ નહીં નાખે, પછી એવું વિચારશે કે હવે તો સીધા 5000 મળે ને એવું રમું. પરતક મન એવું શીખવાડશે એને. પહેલાં શરૂઆત એને 500થી કરી, 5 રૂપિયાથી કરી, પછીથી એને એમ થાય કે મેં 2000 ગુમાવ્યા છે તો 2000 તો મેળવવાના છે, એટલે એવી ગેમ રમું કે જેમાં મને સીધા 5000 મળે. હવે 5000ની ગેમ રમવા માટે પાછા રોકવા પડે 1000. માની લો 5000 મળી ગયા, જીતી ગયો, એટલે ફરીથી પાછો મોહક યોદ્ધા એને મળી ગયો. ફરીથી પરતક મન કહેશે કે હવે તો સીધો 10000માં આવી જા, એટલે એક જ દિવસમાં માલા માલ થઈ જવાય. તે લાખો કરોડોપતિ એક દિવસની અંદર થવાના સ્વપ્નમાં લોકો ઘરબાર વિનાના થઈ જાય છે આ પરતક મન. આ મેં તમને એક જુગારનું દ્રષ્ટાંત દીધું. એવી રીતે હાર જીત કોઈ દેશ દેશ વચ્ચેની હોય, સમાજ સમાજ વચ્ચેની હોય, વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની હોય, આ તમામ હાર જીત આ પૃથ્વી પર જેટલી હાર છે અને જેટલી જીત છે એ બધું જ ફક્ત ને ફક્ત દેખાતું એક માયાનું સત્ય અને આભાસ માત્ર સ્વરૂપ છે. આભાસ માત્ર. કોણ આ પૃથ્વી પર એવો જન્મ્યો કે જે જીતી ગયો તે જીતેલો જ રહ્યો છે? એવો એક એક બતાવો કે જે જીતી ગયો ત્યારથી જીતેલો જ રહ્યો છે. આ પૃથ્વીના પેટાળ ઉપર કોઈ વ્યક્તિ એવો જન્મ્યો નથી જે જીત્યો ત્યારથી જીતેલો જ રહ્યો છે. કોઈ દેશ એવો નથી જીત્યો ત્યારથી જીતેલો જ રહ્યો છે. કોઈ પાસે સંપત્તિ એવી નથી કે સમૃદ્ધિવાન બન્યો ત્યારથી સમૃદ્ધિવાન જ એની 10 પેઢીઓ બની છે. એ કદાચ સમૃદ્ધિવાળો રહ્યો તો એની 3જી પેઢી પાછી ગરીબ થાય છે. જીતેલી બાજી હરાય છે, હારેલી બાજી જીતાય છે, એનું નામ જ સંસાર છે. હાર અને જીતની નદીઓ વચ્ચે અનેક અનેક જીવાત્માઓ તણાઈ રહ્યા છે. કોઈક દુનિયાની કોઈક વસ્તુ જીતવા પ્રયત્ન કરે છે, કોઈ ક્રિકેટમાં જીતવા પ્રયત્ન કરે છે, કોઈ યુદ્ધમાં જીતવા પ્રયત્ન કરે છે, કોઈ ફળિયામાં જીતવા પ્રયત્ન કરે છે, કોઈ જમીનના ટુકડા જીતવા પ્રયત્ન કરે છે, કોઈને કોઈ કોઈ પદ જીતવા પ્રયત્ન કરે છે, કોઈ પ્રતિષ્ઠાઓ જીતવા પ્રયત્ન કરે છે, કોઈ રૂપિયાને લેવા પ્રયત્ન કરે છે. આવા અનેક અનેક હાર જીતની જંગો આ પૃથ્વી ઉપર અનેકા અનેક આગળ મંડાઈ ગઈ હતી, આજે મંડાયેલી છે, ભવિષ્યમાં મંડાયેલી રહેશે. આ બધું જ સમજણ વિનાનું છે. પરતક મન આ બધું કરાવે છે. પરતક મન, તું હારી ગયો. અરે પતિ ને પત્ની વચ્ચેનો ઝઘડો, પતિ અને પત્ની વચ્ચેની હાર અને જીત એ પણ એવી જ છે. માની લો કે કોઈ પત્ની છે, 2-3-4 વર્ષ પોતાના પતિનું કંઈક ને કંઈક કીધેલું સહન કરે છે એટલે હારી જાય છે, એટલે એનો સંસાર સારી રીતે ચાલ્યો જાય છે. પણ એ બાઈ પછી કોઈ વધારે એજ્યુકેટેડ બાઈને મળે
અને વાત કરે અને ઓલીબાઈ વધારે એજ્યુકેટેડ હોય, એ ઘરની અંદર એના ધણીને અંગૂઠા પકડાવે એટલી સમર્થ થઈ ગયેલી હોય તો ઓલીબાઈને શીખવાડે અને ચાવી ભરે એટલી, તો ઓલી એના પતિ આરે બાંધે એવી કરી નાખે. અને પછી પત્ની જીતી ગઈ, હવે પતિ હારી ગયો એટલે પત્નીને લાગે કે હું જીતી ગઈ છું. કોઈ જગ્યાએ પતિ ડબાતો હોય અને એને કોઈએ શીખવાડ્યું કે એમ નહીં, તમારે આમ કરવાનું, આવું કરવાનું, હવે પત્ની જીતતી હતી, પતિ જીતી ગયો. પણ જીત અને હાર બંને મોહક બાનો છે પરતક મનના. આ જગતમાં આપણે હાર્યા તો એને હાર ન માનવી, આ જગતમાં ક્યાંક જીતી ગયા તો એનો હરખ ન કરવો. હાર અને જીત તો એટલી જ છે કે આત્મા પરમાત્મા સુધી ન પહોંચ્યો, જન્મ મરણના દુઃખથી રહિત ન થયો, આત્મા બ્રહ્મરૂપ ના થયો, પંચ વિષયમાંથી પ્રીતિ ના તૂટી, એ જ આત્માની હાર છે, એ જ હાર છે. હારી ગયો એ, અને આત્મા મહારાજના ચરણારવિંદ સુધી પહોંચી ગયો કે જે ચરણારવિંદને જીત્યા પછી ક્યારેય હાર નથી. આત્મા બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ઉપાસના કરતો થઈ ગયો કે જે જીતને કર્યા પછી ક્યારેય હાર નથી. એ અક્ષરધામના તખત ઉપર બેઠેલા મહારાજ અને મુક્તોની પંક્તિ સુધી જે અનાદિ મુક્ત થઈને બેસી ગયો, આ જ સાચી જીત છે. અને ત્યાં ન પહોંચાયું એ જ હાર છે. બાકીની હાર જીત તો કાગળિયા ઉપર છે, અને કાગળિયા તો કાલ ખલાસ થઈ જવાના. અરે આ લોકના તામ્રપત્ર ઉપર લખેલી જીતો પણ તામ્રપત્ર પણ બધાના પૃથ્વીમાં હમાઈ ગયા. આજે તમે મોટી મોટી જૂની જૂની રાજાઓની જે સંપત્તિ અને સંસ્કૃતિઓ જે દબાઈ ગયેલી છે પૃથ્વીના પેટાળમાં, એ ઘણી વખત મળી આવે છે કે આટલું મોટું રાજ્ય હતું. અહીં અમેરિકાની અંદર પણ એમેઝોનના જંગલ કે એવું કંઈક કહેવાય છે, એની અંદર કેટલી મોટી આખી રિયાસત વસાયેલી હતી ને કેટલી મોટી સમૃદ્ધિનું આખું નગર અંદર દબાયેલું મળી આવ્યું છે. એવા તો કેટલા દેશોની અંદર જ્યારે કંઈક શોધખોળ કંઈક ખોદકામ કરતા હોય ત્યારે નીચેથી આખે આખા નગર, મોટા મોટા એના દરવાજાઓ, કલા કોતરણીવાળા એના મહેલો, રસ્તાઓ, આ બધું નીચેથી નીકળી આવે છે. કારણ કે આ પૃથ્વી પર જ્યાં જળ છે ત્યાં સ્થળ થાય છે, સ્થળ છે ત્યાં જળ થાય છે, પરિવર્તનશીલ દુનિયા છે. હવે કોઈએ સ્થળ જીતી લીધું, કોઈએ માની લો એક અમેરિકા જેટલો દેશ હોય, ઓસ્ટ્રેલિયા જેટલો દેશ હોય, ભારત જેટલો દેશ હોય, અને કોઈએ એટલું સ્થળ જીતી લીધું અને એ સ્થળ એનું થઈ ગયું આખું, પણ એ સ્થળ જ રહેશે એની કોઈ ગેરંટી ખરી? સ્થળ જ રહેશે? સુનામી આવે ને તો ખાલી 2 થી 5 મિનિટની અંદર સ્થળ હોય ને ત્યાં જળ થઈ જાય ને. કોઈ ગમે એટલું ડેકોરેશન કરીને મોટા મોટા સિટી બાંધ્યા હોય, સ્થળ બહુ સારું બનાવી દીધું, પણ એક ભૂકંપ આવે તો બધું ઉજળ થઈ જાય. જ્યાં આગળ એક આંચકામાં ઉજળ થાય અને જ્યાં આગળ એક સુનામીમાં સ્થળ હોય ત્યાં જળ થાય, એક જળ હોય ત્યાં લાવા જો નીકળે અને અમુક વર્ષો પછી ત્યાં સ્થળ થઈ જાય, પહાડો થઈ જાય, મેદાનો હોય ત્યાં પહાડો થઈ જાય, પહાડો હોય ત્યાં મેદાનો થઈ જાય. આ ઇતિહાસો મોજૂદ છે કે અહીં પહેલાં મેદાન હતું ત્યાં પહાડ થયા, પહાડ હતા ત્યાં મેદાન થયા, સ્થળ હતા ત્યાં જળ થયા, જળ હતા ત્યાં સ્થળ થયા. આવા ઇતિહાસો આજનો સાયન્સ માને છે અને આપણી નજરની સામે પણ આપણે જોયું છે. અત્યારની સુનામીઓ, ભૂકંપો બધું જ આપણે જોયું છે. એવી નાશવંત દુનિયાની અંદર હાર અને જીતની પાછળ આ પરતક મન આપણને ચડાવી દે છે. કુટુંબ કુટુંબ વચ્ચેની હાર જીતો, ભાઈ ભાઈ વચ્ચેની હાર જીતો, આ હાર જીતના મેદાનની અંદર આપણને ઉતારી આપણા કલ્યાણના માર્ગથી પાડી નાખે છે પરતક મન. કોર્ટની અંદર ચાલતા હજારો પ્રકારના કેસો હાર અને જીતના મેદાનની અંદર અનેક વ્યક્તિઓની હાથ હાથ 10-10, 20-20 પેઢીઓ ખલાસ કરી નાખે છે હાર અને જીત. ક્ષત્રિય કુળની અંદર હાથ પેઢીનું વેર લેવાના એના થનગનતા લોહીના ઉત્થાનો
સાત સાત પેઢી સુધી વેર ઝેરના કારણે એકાબીજાના બાપના દીકરાઓ મારી નાખવાનું કામ કરાવે છે. હાર અને જીત, કોઈ વ્યક્તિનું અહિત, કોઈ વ્યક્તિનો દ્રોહ, કોઈ વ્યક્તિનું જીવન બરબાદ કરી નાખવાનું કામ સજ્જન વ્યક્તિ પાસે પણ કરાવે છે. હાર અને જીત, હાર અને જીત, આ બે એવા જબરજસ્ત પરતક મનના યોદ્ધા છે. માટે ભગવાનનો ભક્ત સાવધાન બને. આ લોકમાં હાર્યા તો એ હાર નથી, અને આ લોકમાં જીત્યા તો એ જીત નથી. હાર અને જીત તો પુરુષોત્તમના ચરણારવિંદને પામ્યા કે ન પામ્યા, એ જ હાર અને જીત છે. જો આપણે પરતક મન આપણી ઉપર ક્યારેય સવાર ન થઈ જાય, આ બે યોદ્ધાઓ આપણને મારી ન જાય, એવું જો આપણે કરવું હોય, કારણ કે જેવી રીતે સંકલ્પ અને વિકલ્પ છે, એક ગમે એટલું નિજ મનનું રાજ્ય થયું હોય તો એને પાડી જાય છે, એમ પરતક મનના હાર અને જીત યોદ્ધા પણ એવા જ છે. તમે ભગવાનના ભક્ત છો, હવે હું આધ્યાત્મિક બાબતની થોડી વાત કરું છું. માની લો આપણે ભગવાનના ભક્ત છીએ, બીજો પણ ભગવાનનો ભક્ત છે, આપણે કંઈક એમને કંઈક કીધું, કંઈક રજૂઆત કરી, એ ભક્તએ આપણી વાતને ઉડાડી દીધી. આપણી વાતને ઉડાડી દીધી એટલું જ નહીં, આપણને ધમકાવી પણ દીધા. ધમકાવી દીધા એટલું નહીં, આપણું અપમાન પણ કર્યું. આપણે સત્સંગની અંદર કંઈક આગેવાન ભક્ત ગણાતા હોઈશું તો પણ સામેવાળા વ્યક્તિ આપણું અપમાન કર્યું. આપણે વડીલ ગણાતા હોઈશું, આપણું અપમાન કર્યું. એટલે આપણે હાર્યા, સામેવાળો વ્યક્તિ જીત્યો. ત્યારે સારામાં સારા વિચારશીલ પુરુષોને પણ એમ થતું હોય છે કે એમ હું કંઈ થોડો છોડી દઉં એવો છું, હવે એમને સંભળાવ્યું છે તો હું સંભળાવી દઈશ, એને સંભળાવ્યું છે તો હું સંભળાવી દઈશ. આ પ્રકારની વિચારધારા આધ્યાત્મિક માર્ગે ચાલેલા, આધ્યાત્મિક માર્ગે ચાલેલા પરંતુ સંપૂર્ણતયા લક્ષ શુદ્ધિને નહીં કરેલા ભગવાનના ભક્તને વિશે પણ આ દોષ દેખાય છે. આ દોષ પરતક મનનો છે જે પકડી રાખે છે, જેના કારણે શ્રીજી મહારાજે વચનામૃતમાં એમ કહ્યું, ભગવાનના ભક્ત પાસે તો જરૂર હારી જવું, હારીને રાજી રહેવું. શ્રીજી મહારાજના શબ્દ શું છે? હારીને રાજી રહેવું. ભગવાનના ભગત પાસે હારી જવું, પણ આપણે ભગવાનના ભગત હોય એટલે બીજાને નહીં સમજાવવાનું કે મારી પાસે હારી જવું, શું કીધું છે વચનાવતમાં, પણ આપણે સમજવાનું છે કે ભગવાનના ભગત પાસે આપણે બે હાથ જોડીને હારી જવું. દાસત્વ છે હારી જવું, કારણ કે હાર, જો આપણે હારનો સ્વીકાર નહીં કરીએ તો જીતવાની ઈચ્છા થશે, અને જો આપણે જીતીશું તો ક્યારેક પાછા હારીશું, ક્યારેક પાછા હારીશું. આપણે નથી કહેતા એ તો અત્યાર સુધી બહુ જોર કરતો હતો, પણ હવે માથાનો મળ્યો ત્યારે ખબર પડી ને, અત્યાર સુધી અમે કશું બોલતા નહોતા, એટલે આ જો આ માથાનો મળી ગયો ને હવે. આ હાર અને જીત જે નાશવંત દુનિયાની અંદર ખલાસ થઈ જવાની છે. પૃથ્વી આખાનું રાજ્ય જેનો સૂર્ય કોઈ દી આથમતો જ નહોતો, એવું અંગ્રેજી શાસન જેનો સૂર્ય કોઈ દી આથમતો જ નહોતો, ક્યારેય જેનો સૂર્ય આથમતો નહોતો કહેતા, એનું રાજ્ય પૃથ્વી પર એટલા દેશોમાં ને એટલી જગ્યાએ હતું કે અંગ્રેજ સરકારનો સૂર્ય ક્યારેય પણ આથમતો જ નહોતો. અહીંયા આગળ દિવસ થયો, ઇન્ડિયામાં રાત પડી હોય તો અહીં રાત ચાલુ થઈ ગયું એનું, અને અહીં રાત પડવાની શરૂ થાય તો બીજા દેશમાં જ્યાં સૂરજ ઉગતો હોય ત્યાં અંગ્રેજી શાસન ચાલતું હોય. 24 કલાક જેનો સૂર્ય તપતો રહે આવું અંગ્રેજી શાસન, એનું આજે સૂર્ય ક્યાં છે? તમે બધા બુદ્ધિશાળી છો, તપાસ કર લો કયા દેશ ઉપર રાત છે અત્યારેનું. પોતાના દેશનો જાળવણી કરવા માટે અત્યારે ચિંતાનો વિષય થઈ ગયો હોય એવી પરિસ્થિતિમાં મુકાવા તરફ જઈ રહ્યું છે. મારો કહેવાનો અર્થ એ છે, આટલા શક્તિશાળી, આટલા તાકાતવર જે વ્યક્તિઓ હોય કે જેનો સૂર્ય આથમતો જ ના હોય, એવા લોકોની હાર જીત આપણા નજરની સામે આપણે જોતા હોઈએ તો આપણે કીડી જેવા જીવ આ પૃથ્વીની ધૂળની અંદર રચકન ભેગા રચકન થઈ જઈએ એવા જીવ,
આ પરતક મન જેવા દુષ્ટના હાથમાં આવીને શા માટે હાર અને જીતને બહુ મોટી વાત કરી દેવી? શા માટે કરી દેવી? કદાચ આપણે જીતી ગયા ભગવાનની ઈચ્છાથી કોઈ વાતમાં, તો એટલો જ વિચાર કરીએ પુરુષોત્તમ નારાયણની ઈચ્છા હતી એ થયું છે. હારેલાને પણ ભગવાન ખૂબ શક્તિ આપે, એનું પણ ભગવાન હિત કરે, આ ભાવના હોય. અને કદાચ કદાચ ભગવાનની ઈચ્છાથી આપણે સાચા છીએ છતાં હારી ગયા, આપણી પાસે બધું જ હતું છતાં હારી ગયા, તો પણ આ દેહને ભગવાન બંદીખાને નાખો કે આ દેહને ભગવાન હાથીએ બેસાડો, હાથી અને બંદીખાનું બેયમાં એ ભગવાનને ગમતું અને આપણું ગમતું લેસ માત્ર નોખું રાખવું નથી. આ ભગવાનનો ભક્ત છે અંત્યના 13મા પ્રમાણે, એ ભગવાનને જેવું ગમે છે એવું જ આપણને ગમે છે. એ ભગવાનનું ગમતું અને આપણું ગમતું લેસ માત્ર નોખું રાખવું નથી, એ જે ભાવના, એ આ હાર અને જીતના યોદ્ધાઓ એ આપણને મારી ન શકે એવી એવી એની અંદર કળ રહેલી છે. માટે ભગવાનનો ભક્ત એટલો સાવધાન બને, આ હાર જીતના મેદાનોમાં બહુ ના ઉતરે. તમે કુટુંબ પરિવારોમાં હો, ભાઈ ભાઈ હો, પતિ પત્ની હો, પત્ની ને પતિ સાથેનું હોય, આ બધાય ઝઘડાઓમાં બાપ દીકરાનો હોય, ગામ ગામનો હોય, સમાજ સમાજનો હોય, એ બહુ હાર જીતના પ્રસંગોમાં ઝાઝું જવા જેવું નથી, એમાં બહુ હરખાઈ જવાની જરૂર નથી. કોઈ આપણે કોર્ટમાં કેસ ચાલતો હોય ને જીતી ગયા, બહુ હરખ પામવા જેવું નથી. આ પરિવર્તનશીલ દુનિયામાં જે કેસ તમે આજે જીત્યા છો એ કેસ કાલે હારી પણ શકો છો. જે કેસ દ્વારા જે સંપત્તિ જીત્યા હોઈએ એ સંપત્તિ ફરીથી લૂંટાઈ પણ શકે છે, લૂંટાઈ પણ શકે છે. આ જગતમાં તો કેવું છે, સહેજે ચાલ્યા જવું, બસ પૂરું કરવું. આ જગતમાં કેવું છે, પૂરું કરવું, બાકી કાંઈ નહીં. કોઈ વ્યક્તિ હોય એને માની લો કે બધી જ જગ્યાએથી એને એવું મળ્યું કે એના દીકરાઓ એને ઘરની બહાર કાઢી મૂક્યો, કોઈ જગ્યાએ કાંઈ નહીં, પછી એને કોઈ જગ્યાએ ક્યાંક કોઈ આશ્રમમાં રાખ્યો છે, તો એ વ્યક્તિ શું કરતો હોય? જિંદગી પૂરી કરતો હોય. એને કોઈ મળવા ના આવતું હોય, એના દીકરો નહીં, દીકરી નહીં, કોઈ પણ પ્રકારનો કોઈ એને મળવા ના આવતો હોય, અને વૃદ્ધાશ્રમમાં એ વ્યક્તિ હોય, ખાય પીવે અને વિચારે કોઈ કહે ભાઈ શું કરો છો, બસ કે પૂરું કરું છું, હવે આ છેલ્લા શ્વાસ ગણું છું, જ્યારે પૂરું થાય ત્યારે ખરું. એવી રીતે આ જગતમાં પૂરું કરવાનું છે, પૂરું કરવાનું છે. આપણે ગમે એટલા બળિયાન, ગમે એવા યોદ્ધા હોઈશું, લડવા તો નીકળ્યા, અને આપણે લડવાની આમ એકદમ આમ જીતવાની તૈયારીમાં હતા કે આપણે હવે આ 30 તારીખે કેસ જીતી જ જવાના છીએ, અને 28 તારીખે જીવનનો કેસ હારી ગયા. તો 28 તારીખે કાર્ડ એમ કે છે શ્વાસ પૂરા થઈ ગયા, તો એની સામે કોઈ કોર્ટમાં લડાતું નથી, એની આગળ તો હારી જ જવું પડે છે. જેને કાર્ડની સામે હારી શકાય એવું હોય એને આ જગતમાં કોઈને બહુ જીતવા પ્રયત્ન ના કરવો. હા, વ્યવહારનો માર્ગ હોય, વ્યવહારના માર્ગની અંદર જેમ ઘટતું હોય એમ કરવું, એવી રીતે કરાવવું, બધું જરૂરી છે. તમારો કોઈ ખોટો જમીન ડાબી છે, ખોટા રૂપિયા લીધા છે, તમારે એની સામે કરવું પડે, જે એક્શન લેવી પડે લેવી પડે, પરંતુ એ લેવામાં પરતક મન આપણને પકડી ના લે, પરતક મન આપણને એવું ન કરાવી દે કે જેનાથી આપણે એના હાથમાં ચડી જઈએ. એ હાર અને જીતની એટલી બધી આપણને કેફ ચડી જાય કે હારને એટલો બધો આઘાત લાગી જાય કે જાણે આપણે મૃત પ્રાય થઈ જઈએ, અને જીતની અંદર આપણને એટલો બધો આનંદ થઈ જાય કે જાણે આપણે ઓહો શું આ પૃથ્વી પર મોટું કામ કરી નાખ્યું, આપણા આત્માનું તો જાણે શું કામ કરી નાખ્યું હોય. આ બંને નુકસાનકારક છે, બંને નુકસાનકારક છે. ભગવાનનો ભક્ત આ બેથી સાવધાન બને. પરતક મન કે છે હાર અને જીતના હેત શું, હાર જીતના હેત શું, મેલે ન કદીએ મરોડ,
ચાલે ચાડે ચોગના કરે ઉપાસન ક્રોડ. કોઈ દિવસ આ હાર અને જીત એવા છે, વ્યક્તિને આની જ ઉપાસના છે. હાર અને જીત, હાર્યો એટલે રાત દિવસ હું હારી ગયો હારી ગયો હારી ગયો હારી ગયો, હવે તો શું કરું શું કરું શું કરું. જીત્યો હોય તો રાત ને દિવસ જીતી ગયો જીતી ગયો જીતી ગયો જીતી ગયો જીતી ગયો. આ હાર અને જીત એવી છે. આ તો આધ્યાત્મિક માર્ગના મૂલ્યો છે. એટલે વાલા ભક્તો, આની અંદર વ્યવહારનો માર્ગથી વિચારો ને તો એમ થાય કે એવું થોડું હોય, કોઈ સારો વ્યક્તિ હોય દેશની ચૂંટણી જીતે તો દેશનું કેટલું સારું કરે છે. તેને જીતાડવા મહેનત ના કરવી, એ જીતે તો શું ખુશાલી વ્યક્ત ના કરવી, બધું જ કરવું. વ્યવહારના માર્ગ છે, જીવન છે, મનુષ્ય જન્મ છે, આ પૃથ્વી પર રહ્યા છીએ, બધું જ કરવું કરાવવું બધું જરૂરી છે. સારા કામ માટે સારા વ્યક્તિના જીતની પણ જરૂર છે ને. સારો વ્યક્તિ જીતે તો સારું કામ કરશે, તેને વોટ પણ આપવો પડશે, વોટ અપાવવો પણ પડશે, બધુંય સારું છે. પરંતુ અતિશય એની અંદર રચ્યા પચ્યા થઈ ગયા અને આત્માનું હાવ ભૂલી જઈએ ને, એ નથી સારું. ક્રિકેટ મેચની અંદર ભારત જીતે તો આપણે ભારતીય હોઈએ તો આપણને આનંદ થવો જ જોઈએ ને, કંઈ શોક સભા થોડી ગોઠવાય. સારું ભાઈ, ભારત જીત્યું છે, બહુ સરસ. પણ એ જીત્યું છે તો એ પણ યાદ રાખવાનું કે એક વર્લ્ડ કપ જીત્યું હશે તો બીજો વર્લ્ડ કપ હારી પણ શકશે. આપણે આજે આનંદ ચોક્કસ મનાવી લેવો જોઈએ. જીતે તો ફટાકડા ફોડી લો, આનંદ કરો, એના શોખીન હોય એને વધારે રસ પડે, બધી વાત સાચી છે. પણ એટલું પણ નજરની સામે રાખવાનું કે આજે જે જીત્યો છે એ કાલે હારે પણ છે. એટલા બધા જીતના આનંદમાં ના આવી જવું, જ્યારે હારે ત્યારે એટેક આવી જાય, સમજે ને. એટલી બધી કોઈ જીતના એટલા બધા કેફમાં ના ચડી જવું કે હારીએ તો આપઘાત કરવાની ઈચ્છા થાય. જીત્યા તો જીત સહી ને હાર્યા તો હાર સહી. આ જગતમાં હાર્યા ને જીત્યા એની બહુ કોઈ વેલ્યુ નથી. એ તો ખાલી વર્તમાન કાળે એ ટાઈમે દેખાતું હોય કે આપણે જીતી ગયા એટલે આમ થોડા લોકો વાહ વાહ કરતા હોય ને કે વાહ તમે તો જીતી ગયા, વાહ તમે જીતી ગયા, તો એ આપણને પાવર પૂરાતો હોય. બાકી મોટા મોટા બાદશાહો આ પૃથ્વી પર જીવીને મરી ગયા, કેટલું એને જીતવું હતું, કેટલું જીતવું હતું બોલો. સિકંદર આખી પૃથ્વીનું રાજ લેવા નીકળેલો, બધું જ એને બધું જ લઈ લેવું હતું, પૃથ્વી પરનો એકેય ટુકડો બાકી રાખવો નહોતો. પણ પાછો વળીને પોતાના વતન સુધી પહોંચી શક્યો નથી. એને ખબર પડી કે મારું મૃત્યુ આટલા દિવસમાં છે, પાછો નથી ફરી શક્યો, પોતાના વતન સુધી નથી પહોંચ્યો, પોતાના પરિવાર સુધી નથી પહોંચ્યો. આપણે ક્યાં એવડા મોટા સૈન્યોવાળા છે ને એટલા મોટા સંપત્તિવાળા છીએ, માંડ માંડ આપણો તો મહિનો પૂરો થઈને હરખું કરતા હોઈએ, ત્યાં હું હાર જીત કરવા નીકળું? શું હાર જીત કરવા નીકળું? શું આપણે એવું માની લેવું કે હું આટલું જીતી જઈશ ને હું આટલું હારી ગયો? કશું હાર્યા નથી ને કશું જીત્યા નથી. મોક્ષની બાજી જો જીતી ગયા તો જીતી ગયા, અને મોક્ષની બાજી જો હારી ગયા તો બધું હારેલા જ છીએ. પરતક મનને જો આપણી પર શાસન ના કરવા દેવું હોય તો યાદ રાખવું. બાકી પરતક મન આપણને ધંધે ચડાવી દે એવું છે. એક રાજા હતા, પોતાના ગુરુને પોતાના રાજ્ય સમૃદ્ધિ દેખાડતા દેખાડતા કહેવા લાગ્યો, મારા રાજ્યમાં નાના મોટા 3000 ગામો છે, મારી પાસે 500000 સૈનિકો છે, વગેરે રાજ્યની બડાઈની વાતો કરતો હતો. તે ગુરુએ બધું સાંભળીને કહ્યું, મહારાજા આપ નિર્જળ જંગલમાં તરસ્યા થયા હો અને પ્રાણ જવાની તૈયારી હોય, ક્યાંય પાણી મળે એમ ન હોય, તે સમયે કોઈ એક શેર પાણી બતાવીને કે તમારું અડધું રાજ્ય આપો તો એક શેર પાણી પીવા આપો કે ના આપો? તો કે આપું જ ને, કે જો હું 500 ml પાણી આપું અને હું જીવી જતો હોઉં તો હું પાણી દેવાનો જ છું એને. પછી તમે શેર પાણી એટલે કે 500 ml પાણી પીધું અને રાજ્ય આપીને, હવે તમે રાજ્ય તમારું અડધું રાજ્ય તમારે આપવાનું છે, અડધું રાજ્ય આપીને તમારે 500 ml પાણી લેવાનું છે, તમે લો કે ના લો? ના લો તો તમારા પ્રાણ જાય એવા છે. રાજા કે લેવું જ પડે ને મારે, અડધું રાજ્ય આપીને
રાજા કે અડધા રાજ્યના બદલામાં પાણી મળતું હોય તો સારું, કારણ કે પ્રાણ છૂટી જાય તો રાજ્ય જ ભોગવાશે નહીં. હવે ઓલા ગુરુ હતા ને, એ થોડા જ્ઞાની હતા એટલે એમને કીધું કે તમે 500 ml પાણી પીધું, હવે પેટમાંથી એ બહાર ના નીકળ્યું અને તમારો પેશાબ બંધ થઈ ગયો અને અતિ વેદના તમને થવા લાગી, કોઈ વૈદ એનો ઈલાજ ન કરી શક્યો અને તમે મરવાની પથારીએ પડ્યા હો, અને કોઈ સાચો એક વૈદ આવે અને એમ કે તમારું અડધું રાજ્ય બાકી છે મને આપી દો તો તમને હું બેઠા કરું, તો તમારો બધો રોગ મટાડી દઉં, તો શું કરો તમે? તો રાજા કે હું મારું અડધું રાજ્ય આપી દઉં, કારણ કે જો હું એને અડધું રાજ્ય આપું તો જ હું જીવતો રહું, નહીં તો હું જીવતો કેવી રીતે રહું? ત્યારે પેલા મહાત્મા કે બસ તમારા રાજ્યની કિંમત 1/2 પાણીને પીને 1/2 પાણી બહાર કાઢવા જેટલી છે, આના કરતાં અનંત ગણી કિંમત આત્માની છે એ સમજીને આ તુચ્છ રાજ્ય સુખની અંદર માથાકૂટ મૂકીને ભગવાનના માર્ગે ચડી જાય. ભાઈ 1/2 પાણી પીને 1/2 પાણી બહાર કાઢવામાં તો તારું આખું રાજ જતું રહે, આમાં હું હારે ને હું જીતે? બોલો શું જીતે? રાવણે કેવડી મોટી આખી લંકા સોનાની છે રાવણના હાથમાં, રાવણે છે પૃથ્વી પર નથી થતું. માટે હાર જીત એ થોડા સમયની છે, આ શ્વાસ ક્યારે અટકે છે એની ખબર નથી. આજે તો નાની નાની ઉંમરોની અંદર મોટા મોટા રોગ થઈ જતા હોય છે, નાની ઉંમરમાં મોટા મોટા એટેક આવી જતા હોય છે. હમણાં જ આપણે એક હરિભગત વાત કરતા હતા, એક ડૉક્ટર યુવાન, 26 વર્ષનો યુવાન છોકરો, ડેન્ટિસ્ટ હશે, પોતાની પ્રેક્ટિસ કરતો હતો અને એની ઉપર એને બ્રેઇન સ્ટ્રોક આવ્યો. એનું અંગ રહી ગયું છે, કોમામાં 40 દિવસ એ વ્યક્તિ રહ્યો છોકરો. આજે એને યાદશક્તિ થોડી થોડી આવે છે, પણ આ જીવન કશું જ કરી શકશે નહીં, કશું જ નહીં કરી શકે. 26 વર્ષની ઉંમરે ડેન્ટિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરવાવાળો વ્યક્તિ, આ તો મેં તમને એક દ્રષ્ટાંત દીધું, તમારી પાસે તો દુનિયામાં આવા હજાર, અને સમાજમાં, પરિવારમાં, મિત્ર મંડળમાં તમને આવું તો કેટલું મળશે, મૃત્યુથી માંડીને બધું જ. શું જીતીશું એમ, શું જીતીશું? આપણે ગમે એટલી બુદ્ધિવાળા બાહોશ હોઈશું, આપણે કરવા કંઈક નીકળ્યા અને કાલે કંઈક આપણને સવારના ઉઠતા પહેલાં જ આવું કંઈક થઈ ગયું, શું જીતીશું? વિચારવાની શક્તિ પણ નહીં રહે, શું વિચારવું, તેમાં જીતીશું જવાના? ક્ષણભંગુર શરીરથી શાશ્વત ભગવાનનું ધામ જીતવું, આના સિવાય બીજી જીત અને હારમાં મુમુક્ષુ વ્યક્તિ ન પડે. ભગવાનની ઈચ્છા હોય એમ થાય, પ્રયત્નશીલ ચોક્કસ રહે, પણ મુમુક્ષુ ક્યારેય પણ આ લોકની હાર અને જીતની અંદર ફસાય નહીં. કલ્યાણના માર્ગે જે ચાલ્યો છે, જેને છેલ્લો જન્મ કરવો છે, જેને ભગવાનને ભેટવું છે, એને આ લોકની હાર જીતોથી બહુ હરખ અને શોક કરવા જ નહીં. ક્યારેય હાર જીત ન કરશો, ક્યારેય કોઈને બતાવી દેવું છે એવું ન કરશો, ક્યારેય પણ કોઈની સાથેની સ્પર્ધામાં એટલા ના ઉતરી જઈએ કે સ્પર્ધા જ આપણું જીવન થઈ જાય. કોઈ પાસેથી કંઈ શીખવું હોય તો ચોક્કસ શીખીએ, પણ સ્પર્ધા ના કરી બેસીએ કે સ્પર્ધામાં હાર અને જીત છે. ત્યાં પરતક મનનું રાજ છે, અને પરતક મનનું જ્યાં રાજ હોય ત્યાં નુકસાન જ હોય. પરતક મનથી આજ દિવસ સુધી કોઈને ફાયદો થયો નથી ને થશે નહીં. માટે ભગવાનના ભક્ત મુમુક્ષુ માત્ર, આપણે બધાએ કલ્યાણના માર્ગે ચાલેલા જે કોઈ આત્માઓ છે એ સાવધાન બને. જીવનમાં બધી જ પડો આવે, ક્યાંક જીતવા પણ જવું પડે, વ્યવહારનો માર્ગ છે, અને ક્યાંક જીતવા પણ જવું પડે તમારે. તમારે બધે હારીને બેસીને બે હાથ પકડીને બેઠા પણ ન રહેવાય, પરંતુ પ્રયત્ન, મારો પ્રયત્ન કરતા હારતા તો ભગવાન છે. અર્જુનનો પ્રયત્ન, નિર્ણય તો
કૃષ્ણનો હતો. જીતાડવા કે હરાવવા એ નિર્ણય કૃષ્ણનો હતો, અર્જુનનો તો પ્રયત્ન હતો. ભગવાનના વચને પ્રયત્ન, એવી રીતે કોઈ પણ બાબતની અંદર આપણો પ્રયત્ન હોય, હાર અને જીત એ તો પરમાત્માના હાથની વાત છે. પરમાત્મા જે ધારે એ કરાવી શકે, એને જીતાડવા હોય તો જીતાડે, હરાવવા હોય તો હરાવી પણ દે. તમે ગમે એટલા સત્ય હો છતાં પણ ભગવાનને હરાવવા છે તો ભગવાન આજે હરાવી દે, આજે હરાવી પણ દે. તમારી પાસે બધું જ છે, તમે સત્ય છો, તમારો જ જમીનનો ટુકડો છે, તમારી પાસે દસ્તાવેજ છે, બધું જ છે, તો પણ આજે હરાવી દીધા તો પણ ભગવાનની ઈચ્છાની અંદર એ જે અસત્ય સત્ય થઈ ગયું એમાં પણ ભગવાનની કંઈક ઈચ્છા વિના તો અસત્ય સત્ય નહીં થયું હોય ને, એવો વિચાર જેને અક્ષરધામના તખતે પહોંચવું છે ને એને રાખવો પડે. હા, એને રાખવો પડે. અસત્ય સત્ય થઈ ગયું, અસત્ય સત્ય થઈ ગયું. તમારી પાસે જમીનનો દસ્તાવેજ હતો, તમારા નામે હતી, છતાં પણ જમીન બીજાના નામે થઈ ગઈ તો એ અસત્ય સત્ય થઈ ગયું. તેમાં પણ સત્ય એવા પરમાત્માની ઈચ્છાનો સ્વીકાર કરીને ભગવાનનો ભક્ત પરમાત્માના ચરણારવિંદને ઈચ્છે. શું ખબર, મારા મહારાજને મને આટલા એક ટુકડામાં પ્રીતિ હતી ને, એ પ્રીતિ તોડાવવી હશે, એના કારણે ભગવાને જ મને મારા નામનો દસ્તાવેજ હોવા છતાં પણ આ જમીન મારા હાથમાં ન આવવા દીધી. કારણ એટલું જ છે કે ભગવાનને મને પ્રીતિ તોડાવીને પોતામાં કરાવવી છે. ભગવાનને એમ છે કે આટલા જમીનના ટુકડામાંય તું શા માટે બંધાય, અને હું અહીં સત્ય અસત્યની લડાઈમાં ચડ્યો છું કે આ જમીનનો ટુકડો મારો છે, પણ ભગવાનને મારા હાથમાં નથી આવવા દેવો. કારણ કે ભગવાન જો ધારે ને, ભગવાન જો ધારે છે ને, તો એ તો શું નથી કરાવતા, બધું કરાવી શકે છે, બધું કરી શકે છે. માટે ભગવાન એની ઈચ્છામાં જીવન જીવ્યા કરવું, હાર જીતની લડાઈઓમાં જીવનને વ્યર્થ ન કરવું, એવું કહે છે. કેવા છે પાછા, ચાલે ચાડે ચોગણા, હઠ અને વિરોધમાં ચાર ગણા આગળ ચાલે હાર અને જીત. ચાર ગણા આંટી બાંધીને હાલે, જીત્યો હોય તો ચાર ગણો આંટીથી હાલે કે જો બતાવી દીધું ને, અને જો હાર્યો હોય તો ચાર ગણો આંટીથી બોલે બતાવી દઈશ. આમ ચાર ગણો ચોગણો ચાલે, આ છે પરતક મન. જેતા પદાર્થ જગતમાં તેતા ઉપર તાન, અનેક ઈચ્છા ઉરમા ઠરે નવરતી ઠાન. જેટલા પદાર્થ આ જગતમાં છે બધા ઉપર તાન ચડે, ક્યારેય પણ એને ક્યારેય પણ એમ ના થાય કે બસ હવે ઘણું કર્યું. અને શાસ્ત્રો તો છે ને મૂરખ કે છે. અહીં એક જગ્યાએ શાસ્ત્રોની અંદર એવો શ્લોક છે, એનો અર્થ એ થાય છે, જેમ સર્પના મુખમાં ગળાયેલો દેડકો મચ્છરને ગળવા ઈચ્છે છે. દેડકો કોના મોઢામાં ગળાયેલો છે? સાપના મોઢામાં. એ દેડકાએ જોયું મચ્છર, તે દેડકાને થયું કે મચ્છરને જમતો જાઉં. અને એ કોનો ખોરાક થયેલો હતો? સાપનો. સાપના મોઢામાં પડેલો દેડકો મચ્છર ખાવાનું ઈચ્છે, એને હોશિયાર કહેવાય કે મૂરખ કહેવાય? મૂરખ. તું જ કોકનો ખોરાક બનેલો છે, તું વરી બીજું શું ભોગવી લેવાનો? એવી રીતે યથા વ્યાલ ગલસ્થોપી ભેકો દંશાન અપેક્ષતે તથા કાલા હિનાગ્રસ્તો લોકો ભોગન શાશ્વતાન. એમ કહે છે કે સર્પના મુખમાં ગળાયેલો દેડકો જેમ મચ્છરને ભોગવવાનો વિચાર કરે છે એ ખરેખર એની મૂર્ખામી જ છે. હવે શું ભોગવી લેશે, એ મૃત્યુની પથારીએ પડ્યો છે. એવી જ રીતે કાળરૂપી સર્પથી ગળાયેલો આ લોક, એક વ્યક્તિ નહીં આખે આખો લોક કાળરૂપી સર્પથી ગળાયેલો છે, એ નાશવંત ભોગોને ભોગવવા ઈચ્છે છે. આ લોક આખો જ કાળરૂપી સર્પના મોઢામાં છે, એટલે તો ભૂકંપ આવે છે, એટલે તો સુનામીઓ આવે છે, એટલે તો જંગલો સળગે છે.
એટલે જ અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, વાવાઝોડા, હરિકેન આ બધું જ એ કાળરૂપી સર્પના ફૂફાડાનું કામ છે. એની વચ્ચે એના મોઢાની અંદર રહેલો આ નાશવંત લોક, એ લોકની અંદર રહેલો મચ્છરિયા જેવો, દેડકા જેવો મારો ને તમારો જીવ એ એમ વિચારે છે કે આમાંથી કંઈક મેળવી લઉં, કંઈક મેળવી લઉં, કંઈક મેળવી લઉં. કાળરૂપી કોળિયાનો જે લોક છે એમાં શું મેળવી લેવાના? રાખના ઢગલાઓ, રાખના ઢગલાઓ આ બધા મઢી મઢીને ઊભા કરેલા છે ભગવાને. આ રાખના ઢગલાઓ બધા ઊભા કર્યા છે. હવે રાખના ઢગલા માટે રાખ થવાવાળો વ્યક્તિ, એ રાખમાં રાખ થઈ જશે ખબર નહીં પડે એવો વ્યક્તિ, એ રાખના ઢગલાઓને સોનાના માનીને મેળવવા પ્રયત્ન કરે છે, જે કાળરૂપી સર્પના મોઢામાં દેડકો હોય એમ પડ્યો છે. માટે ભગવાનનો ભક્ત સાવધાન બને. અહીં પરતક મન કે છે, નિજ મનને જેટા પદાર્થ જગતમાં તેતા ઉપર તાન. મારી પાસે એવી તાકાત છે, નિજ મનને કે છે, હું તો આત્માને છે ને જેટલા પદાર્થો આ જગતમાં છે ને એના ઉપર તાન ચડાવવા માટે ચડાવી દઉં એવો છું. અનેક ઈચ્છાઓમાં ઠરે ન રતી ઠાન, એને એટલી બધી ઈચ્છાઓની વચ્ચે મૂકી દઉં કે ક્યારેય એ સ્થિર થઈ જ ના શકે. સ્થિર થાય તો તું તારું કામ કરે ને નિજ મનને કે, નિજ મનને કે તારે ધંધો શું. પરતક મન નિજ મનને એમ કે છે, તારે શું ધંધો? ધર્મ પડાવવાનો, ભક્તિ કરાવવાની, જ્ઞાન આપવાનું, વૈરાગ્ય રાખવાનો, ભગવાનનું ધ્યાન કરવાનું, ભજન કરવાનું, આ બધું તારો ધંધો છે. પણ હું એને સ્થિર રહેવા દઉં તો તું કામ કરાવવાનો ને. સ્થિર રે એ ધર્મ પાડે, સ્થિર રે એ ભક્તિ કરે. જેનું મન સ્થિર હોય એ વૈરાગ્યને જ્ઞાન રાખી શકે, જેનું મન સ્થિર હોય એ ભગવાનની મૂર્તિ ધારી શકે ને ભજન કરી શકે. એને હું સ્થિર રાખું જ નહીં, હું એવા રવાડે ચડાવી દઉં કે આ જગતના જેટલા પદાર્થો છે બધા ભેગા કરવા માંડ, તો શું કરીશ? દેખ્યું દિલ મન દુષ્ટનો ભયંકર ભય ભીત, નિર્લજ નગારા ગડગડે ફરે હરે ધ્વજા પજીત. આવું પરતક મનનું, દુષ્ટનું મન, આવું દુષ્ટનું મન છે. નિજ મનને ખબર પડી, આત્માને ખબર પડી, ભયંકર ભયભીત. આ તો કેટલો ભયંકર છે પરતક મન, તો કલ્પના તો કરો કેટલો ભયંકર છે. ખુલ્લા મેદાનમાં આવીને આ જે વાતો કરે છે પરતક મન, આપણા હૃદયમાં હવ હવ વિચારો કે આ પરતક મનના કેટલા યોદ્ધાઓ આપણને જીતી જાય છે, કેટલી વખત જીતી જાય છે, આટલું સાંભળ્યા પછી, કથ્યા પછી પણ જીતી જાય છે. માટે નિજ મનને હવે મોટું કરીએ, નિજ મનને હવે સહકાર આપીએ, આ ગ્રંથને સાંભળીને નિજ મનના હિમાયતી થઈએ. વોટ ફોર નિજ મન, આ બધા કહે ને પછી પેલી ચૂંટણી થાય ત્યારે નથી કહેતા વોટ ફોર આ ને વોટ ફોર આ, એમ વોટ ફોર નિજ મન. હવે નિજ મનને વોટ આપો, પરતક મનને નહીં, બહુ વોટ આપ્યા એને. આ બધા આપણી પાસેથી પટાવી પટાવીને વોટ લઈ ગયા. એક ગામમાં ચૂંટણી હતી સરપંચની, સરપંચની ચૂંટણી, અને ચૂંટણી એટલે પછી તો સરપંચને એટલે ગામ ગામની અંદરથી જ ઊભા રહેલા હોય ને હામા હામી, એટલે હામા હામી ઊભા રહેલા, એટલે પછી ગામની અંદર સાંજે બે સરપંચો ઊભા રહેલા ને, એટલે એના પાછા હિમાયતીઓ હોય. જો તો ખરા જગતનો પ્રપંચ કેવો પ્રપંચ છે, કોઈ દેશનો બને, કોઈ રાજ્યનો બને, કોઈ ગામનો, એક ખોબલા જેટલું ગામ હોય એમાં 500 ઘર હોય ને, અંદર પાકું મકાન ગણીને બે જ ગોતવા પડે. આજે લોયાની અંદર તમારે પાકા મકાન ગોતવા હોય તો હમણા થયા, બાકી આજથી વર્ષો પહેલાં પાકા મકાન ગોતવા હોય તો બે કે ચાર મળે. પાકું મકાન જ વર્ષો પહેલાં મંદિર સિવાય એકી નહોતું. આવી એવું ગામ હોય એનાય સરપંચ થવા માટે હામાં હામી પાર્ટી ઊભી હોય, પાછા પાર્ટીના 5-10 હિમાયતીઓ હોય. બોલો, જ્યાં ટપાલય ના પહોંચે, જે ગામમાં ટપાલ ના પહોંચતી હોય, જે ટપાલ, જે ગામમાં પોસ્ટ ઓફિસ ના મળે, જે ગામમાં સરકારી બસ ના આવે, એ ગામનો સરપંચ થવાની અંદર પણ પાર્ટીઓ હોય, એ ગામના સરપંચ થવા માટે પણ પાછા એના હિમાયતીઓ હોય કે ગામમાં આને આપણે સરપંચ કરવો છે. તે એક ગામમાં આવી ચૂંટણી, તો પછી રાત્રે બધા હિમાયતીઓ હોય ને બે પક્ષના, તે એક પક્ષના હતા એ પછી પેલો
ઝૂંપડપટ્ટી વિસ્તાર હોય એની અંદર જઈને ક્યાંક થોડો દારૂ વેચે અને દસ દસની વીસ વીસની નોટો આપે. એ જમાનામાં તો વીસની નોટ બહુ કહેવાતી હશે, એટલે દસ દસની નોટ આપે અને એક બાજુનો નીકળ્યો તો બટાકાવાળા બનાવીને નીકળ્યો તો બધે બટાકાવાળા ઘેર ઘેર દે અને એ પાછો 100 રૂપિયાની નોટ દે. હવે કાલે પેલો ક્યાં સિક્કો મારે ને અંગૂઠો મારે કોને ખબર હતી. એક ભાઈ કે કાલે તો આપણે સરપંચ આને બનાવવો છે, કાલે ભાઈ આને આપણે કરશું. એક બહુ બુદ્ધિશાળી વ્યક્તિ નોકરીએથી આવેલો ને નીકળતો હતો, પેલો દુકાનમાં બેઠો બેઠો આ વાત કરતો, પેલો બુદ્ધિવાળો કે આ તમે નથી બોલતા, કે આ તો ફલાણો ભાઈ છે ને એના બટાકાવાળા બોલે છે. કોણ બોલે છે? હવે આ જગત એક પાંચ બટાકાવાળા ખાય તમારા અને એને હાચા ખોટાનું કાંઈ ભાન ના પડે, દસની નોટ મળે અને જેને હાચા ખોટાની ભાન ના પડે એવું બેકાર જગત, એમાં હું હાર જીત માનવા જઉં? એવા બેકાર જગતની અંદર શું વિચારવું કે આમ કરશે ને આમ કરશે? માટે ભગવાનનો ભક્ત છે ને આ બધાથી પર થાય, જેને ધામ સુધી પહોંચવું હોય ને એને આ બધાથી પર થવું. હું હોઉં કે તમે હો, બાકી તો આ દુષ્ટ છે બધા. નિર્લજ નગારા ગડગડે ફરે હરે ધ્વજા ફજીત, આ પરતક મનનું રાજ એટલું ખતરનાક છે, નિર્લજ નગારા વગાડે છે અને એની ધ્વજા ખરેખરી ફરકવા લાગી. પરતક મન આટલી વાત કરતા કરતા તો એટલો બધો પાવરમાં આવી ગયો, ધ્વજા ફરકી ગઈ, નગારા વગાડવા લાગ્યો અને ઉત્થાન અશ્વની ઉપરે ચડ્યો મન લઈ ચાપ. ઉત્થાન રૂપી અશ્વ એટલે કે સંકલ્પ રૂપી અશ્વ ઉપર ચડ્યો અને ચાપ લીધી, હાથમાં બાણ લીધું છે અને એ ઘોડા ઉપર, સંકલ્પ રૂપી ઘોડા ઉપર ચડીને પરતક મન વાતો કરતા કરતા આપણને આ નિજ મનને તેમ હતું કે રૂમમાં બેઠો બેઠો વાત કરે, ત્યાં તો મેદાનમાં આવીને ઊભો રહી ગયો. ઘોડા ઉપર ચડીને નિજ મન કાયા નગરથી કાઢું આજ ઉથાપ. પહેલા વાતો કરતો તો હામા હામી ફોન પર, તે ફોન મૂકીને સીધો હામો જ આવી ગયો ઘોડા પર ચડીને પરતક મન, કે આવી જા હવે તને મારે બહાર કાઢી મૂકવો છે. હવે નિજ મન શું કરે છે? પેલો તો ઘોડે ચડીને ધજાવો બજાવો ફરકાવીને નગારા વગાડીને પૂગી ગયો છે બાણ લઈને, હવે પરતક મન શું કરે છે? અરે નિજ મન શું કરે છે એ વાતને આપણને સ્વામી આગળની કથાવાર્તા દરમિયાન સંભળાવશે. અત્યાર કડી અહીંયા આગળ 33 પૂરી થઈ છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.